હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ કિચન સિરીઝ. અમારી રાજકોટના મયુર ભજીયા સ્ટાઇલની ચટણીને રેસિપીને ખૂબ જ આવકારવા બદલ સૌનો આભાર. આથી જ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ આ જ રાજકોટના ફેમસ મયુર ભજીયાની આખા બટેટીની લસણીયા ભજીયાની રેસિપી. તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ચૂકશો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. તો હવે આપણે બનાવશું આખા બટેટીના લસણીયા ભજીયા. ઇન્ગ્રીડિયન્ટ્સમાં 500 ગ્રામ નાના બટેટા અથવા તો જેને બટેટી કહીએ છીએ તે લેવાની છે. તેની સાથે 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 20 કળી લસણ, 1 ચમચી ધાણા જીરું અને ટેસ્ટ પ્રમાણે સોલ્ટ લેશું. ભજીયાના પડના બેટર બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલો ચણાનો લોટ અથવા બેસન લેશું, 5 ચમચી તેલ, હિંગ અને ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું. હવે સૌપ્રથમ 1 વાસણની અંદર 2 ગ્લાસ જેટલું પાણી લઈ અને તેને ગરમ થવા દેશું. તેમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરશું અને જે નાની બટેટી છે તેને તેમાં બાફવા માટે રાખશું. અહીં આપણે મીઠું એટલા માટે એડ કરીએ છીએ કે ભજીયા આખી બટેટી ના થાય છે તો મોળા ના લાગે, તેના માટે આપણે તેમાં મીઠું એડ કરશું, તેથી તેનો ટેસ્ટ થોડો આવે. અને છૂટા બાફવાથી બહુ વધારે પણ બટેટા ના બફાઈ જાય, કારણ કે અહીં આપણે અધકચરા જેવા જોઈશે. 10 મિનિટ બાફશું. તે દરમિયાન આપણે 1 જારની અંદર 20 કળી લસણ લઈ લેશું, તેમને અધકચરું પીસશું. આ ભજીયાના ફિલિંગ માટેની ચટણી આપણે રેડી કરીએ છીએ. તો હવે તે અધકચરું પીસાઈ ગયું છે, તેમાં આપણે 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું. અહીં આ ભજીયાનો ખરો ટેસ્ટ આ ચટણીથી જ હોય છે, તેથી આ ચટણી બને તેટલી તીખી અને વધારે ટેસ્ટી બનાવવાની છે, જેથી આપણે તેનું ફિલિંગ કરીએ તો ભજીયાનો ઓરિજિનલ ટેસ્ટ આવે. અહીં આપણે 5 ચમચી મરચું એડ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેશું સાથે, અને એમની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું થોડું વધારે એડ કરશું જેથી ખારાશ સરખી આવે, કારણ કે બટેટા ઓલરેડી મોળા હોય છે. હવે ચટણી આપણે ફરીથી પીસી લઈશું. પીસાઈ જાય એટલે આપણી ચટણી રેડી છે. તે દરમિયાન આપણે પડ માટેનું બેટર તૈયાર કરશું. તેના માટે 250 ગ્રામ બેસન છે તેને વ્યવસ્થિત આપણે ચાળી લેશું. ચાળીએ છીએ એટલે કારણ કે જ્યારે આપણે બેટર બનાવીએ ત્યારે જરા પણ ગાંઠા ન રહે. તેની અંદર 2 ચમચી જેટલું મીઠું એડ કરશું, હિંગ એડ કરશું અને 1 મોટો ચમચો અથવા તો 5 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ આપણે અહીં એટલા માટે એડ કરીએ છીએ કે આપણા ભજીયા છે તેનું પડ છે એકદમ ફ્લફી થાય અને તેમાં બિલકુલ તળ્યા પછી તેલ ના ભરાય. હવે જોઈતું પૂરતું પાણી એડ કરી અને આપણે એક તરફ બરાબર હલાવશું. અહીં આપણે તેને સતત હલાવશું અને જોઈતું પૂરતું પાણી એડ કરશું જેથી એક પણ ગાંઠો ન રહે અને બેટર સરસ થઈ જાય. અને જેટલું હલાવશું તેટલું તેની અંદર એર ભરાશે અને તે ફ્લફી થશે, આપણા ભજીયા એકદમ ફ્લફી થશે. અહીં જો બેટર એકદમ સરસ છે, એક પણ ગાંઠા વગરનું રેડી છે. હવે તે દરમિયાન આપણા બટેટા અધકચરા બફાઈ ગયા છે તે જોઈ લેશું. છરીથી આપણે જોવાના અધકચરા બફાઈ ગયા છે, ખાલી ઉપરથી છાલ ઉખડે તેટલા જ બાફવાના છે. અહીં જો છાલ આરામથી ઉખડી જાય છે તો આપણા બટેટા રેડી છે. હવે તેને આપણે ગેસ બંધ કરી અને એક પછી એક પાણીની બહાર કાઢી લેશું જેથી વધારે ના બફાઈ જાય અને આપણે જે જોઈએ છે તે પ્રમાણેના બટેટા મળે. એક એક બટેટા 5 મિનિટ ઠરવા દઈ અને પછી તેની છાલ ઉખાડી લેશું અને વ્યવસ્થિત ચોખ્ખા કરી લેશું તેને. બધા બટેટાની વારાફરતી છાલ ઉખેડી લેવાની છે. અહીં બટેટા છાલ ઉખડી ગઈ છે. હવે તેનું છરી વડે આપણે તેના 2 કાપા કરી અને 4 ભાગ થાય તે રીતે કરવાનું છે. અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બટેટું પૂરેપૂરું ના કપાઈ જવું જોઈએ, 3/4 સુધીના જ કાપા પાડવાના છે. તેની અંદર કાપા પડી જાય પછી વ્યવસ્થિત જે આપણે તેનું ફિલિંગ માટે ચટણી રેડી કરી હતી લસણની, તે આપણે બંને સાઈડ વ્યવસ્થિત ભરવાની છે અને જેટલી ઊંડી જઈ શકે તેટલી ભરી લેવાની છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું બટેટું ક્યાંયથી પણ ના તૂટે. જો બટેટા અધકચરા બાફેલા હશે તો વ્યવસ્થિત કાપા પણ પડશે અને અંદર વ્યવસ્થિત ફિલિંગ પણ ભરાશે. એક પછી એક બધા બટેટા આપણે રેડી કરી લેશું.
અહીં તમે જોઈ શકો છો કે હવે આપણા બધા બટેટા ફિલિંગ ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે જે પડ માટેનું બેટર બનાવ્યું હતું તેમાં એક પછી એક બટેટા ભરેલા જે છે તે બોળી દઈશું અને આને હવે તેલ ગરમ કરી પાડી લઈશું. વ્યવસ્થિત પડી જાય એટલે કે આપણે તેને ગરમ તેલમાં સરસ રીતે તળવાના છે. એક પછી એક ધીમેથી આપણે તેને પાડશું જેથી તે ચોટે પણ નહીં અને સરસ છૂટા પડે. એક તરફ બટેટા તળાઈ ગયા છે, હવે ભજીયા આપણે બીજી તરફ તળશું. વચ્ચે આપણે ફ્લેમ છે તે ધીરી ફાસ્ટ કરતા રહીશું કારણ કે આપણે અંદર સુધી બટેટા ચડે તે પણ જોવાનું છે અને ઉપરનું પડ બળે પણ નહીં પરંતુ ગોલ્ડન સરસ થાય તે રીતે રેડી કરવાનું છે. ધીમે ધીમે આપણા ભજીયા રેડી થઈ જાય છે, એકદમ ગોલ્ડન સરસ કલર આવી ગયો છે. તો રેડી છે આખી બટેટીના લસણિયા ભજીયા. આ રેસીપી જરૂરથી ટ્રાય કરી તમારો ફીડબેક અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ.